નમસ્કાર હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશનો આજે આઠસો ત્રણમો એપિસોડ સતત આઠસો ત્રણમો એપિસોડની અંદર આજે બે મુદ્દે વાત કરવી છે પહેલો મુદ્દો છે ભ્રષ્ટાચારને ઉજાગર કરતો આ સિમેન્ટ કોને ખાધી જી હા ભ્રષ્ટાચારના કારણે બ્રિજ કેટલા નબળા પડે છે આખો ને આખો સિમેન્ટ ગાયબ થઈ જાય છે તેનો પર્દાફાશ કરવો છે અને બીજો મુદ્દો છે આ બોલીવુડ આપણી સંસ્કૃતિનો સત્યાનાશ છે બીજો મુદ્દો છે સંસ્કૃતિનો સત્યાનાશ વાળશે બોલિવૂડ બોલીવુડને નાથવું જરૂરી છે અભિવ્યક્તિની આઝાદીના નામે દેવી દેવતાઓનું સતત અપમાન થતું રહે છે એ મુદ્દે બોલવું છે પરંતુ પહેલો મુદ્દો ભ્રષ્ટાચારના મોટા ગાબડાને ઉજાગર કરતો આ સિમેન્ટ કોને ખાધો ટાઇટલ થોડુંક અટપટું લાગતું હશે કે સિમેન્ટ તો કોઈ ખાતું હશે પણ એ સિમેન્ટ રૂપિયાના રૂ રૂપમાં ખાવા મળતો હોય તો અધિકારીઓ પણ તૈયાર હોય છે કોન્ટ્રાક્ટરો પણ તૈયાર હોય છે અને એ જ કારણ છે મારા તમારા ટેક્સના રૂપિયેથી બનેલો બ્રિજ શરૂ થાય એ પહેલાં તૂટી જાય છે શરૂ થવાની સાથે તૂટી જાય છે અને બે ચાર છ મહિના એક વર્ષમાં તૂટી જાય છે ભ્રષ્ટાચારના મોટા ગાબડા પડે છે અનેક વાર અનેક વાર સમાચાર આવે છે પરંતુ કોઈ સુધારો નથી માત્ર ને માત્ર કારણ એ છે કે અધિકારીઓ નેતાઓ જે કોન્ટ્રાક્ટ અફાવડા હોય છે જોડી રહી અને કોન્ટ્રાક્ટરો આ ત્રણની મિલી ભગતથી કાર્ટેલ રચાય છે કહેવાય છે કે બધું ઓનલાઈન થયું છે પણ હવે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઓનલાઈન થયો છે સારામાં સારો રસ્તો શોધ્યો છે એક નહીં અનેક બ્રિજ છે આખી રાત નીકળી જાય ને એટલા મારી જોડે કેસ સ્ટડી છે પરંતુ સમયનો અભાવ છે એટલે છ મારી પ્રોડ્યુસરે શોધ્યા છે એ પૈકીના ત્રણ બ્રિજથી આ ભ્રષ્ટાચારને ઉજાગર કરીશ અને એટલા માટે ઉજાગર કરીશ કે કમસે કમ એ સિમેન્ટ ખાવાવાળા ઘરમાંથી જો કોઈ કાર્યક્રમ જોતું હશે ને તો એના રાતનું જમવાનું નહીં ભાવે એનો દીકરો કે દીકરી કોઈ કાર્યક્રમ આપણા આપણા રૂપિયા કાર્યક્રમ કરવાનું જોતો છે ને તો એકવાર વિચારશે કે મારો બાપ ખોટા રૂપિયા લઈને આવ્યો છે શરૂઆત તાપી જિલ્લાના બ્રિજથી કરીશ દક્ષિણ ગુજરાતના તાપીમાં વાલોડ અને વ્યારાની વચ્ચે પસાર થતો મીંઢોળા નદીનો આ બ્રિજ વાવાઝોડું આવ્યું એટલે આ સમાચારમાં પણ ઓછો ચાલ્યો નસીબ પણ તો જો આ ભ્રષ્ટાચારીઓનું વાવાઝોડાના દિવસમાં જ આ બ્રિજ તૂટ્યો એટલે મારા જેવી જે સતર્ક ક્રંતિ ચેનલ એબીપી અસ્મિતા એને પણ સમાચાર પૂરતું લેવા ખાતર લઈને વાવાઝોડું બતાવ્યું કારણ કે એમાં આખા ગુજરાતને એ સમયે જાણકારી આપવી જરૂર હતી પણ ભ્રષ્ટાચાર ક્યારેય છુપાતો નથી બે હજાર એકવીસમાં હજી તો આ બ્રિજ બન્યો હતો પંદર જેટલા ગામડાને જોડતો આ બ્રિજ હતો સુરતની અક્ષય એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું લોકાર્પણ હજી નતું થયું લોકાર્પણ નહીં થયેલું અને આ બ્રિજ તૂટી ગયો આપ જોઈ શકો છો ધ્વંસ થયો છે નિર્માણ થતું હોય એ વખતે કોઈ ક્ષતિ થાય નિર્માણમાં મારી શકાય પરંતુ આ બ્રિજ ઉદ્ઘાટન થાય એ પહેલાં જમીન દોસ્ત થયો છે આવું બોલવું ન જોઈએ પણ ઉદ્ઘાટન ઉદઘાટન થતું હોત ને એ દિવસે જ પડતી તો ખબર પડતી તો એ નેતાઓને પણ ખબર અંદર ઝુમ્મર આ બ્રિજમાંથી પ્લોટમાંથી લીધા હશે એ કોન્ટ્રાક્ટરને પણ ખબર પડતે એના ઘરવાળાને ખબર પડતે કે અમારા પતિએ અમારા બાપે આ પ્રકારનો બ્રિજ બનાવ્યો છે આ બ્રિજ હજી લોકાર્પણ થયો નહોતો લોકાર્પણ નહોતો થયો અને તૂટી ગયો છે હવે એ કંપનીને બ્લેક લિસ્ટ કરી અરે ભાઈ તમે ગમે તે લિસ્ટ કરો તમે જાણો જ છો તમે જાણો છો તમે જ રૂપિયા લીધેલા છે તમે જ એલવન એલવન કેવી તે ભરાવી ના કરાવડાયેલું બની ગયા પછી પેમેન્ટ મોટાભાગના થઈ ગયા હશે એની કદાચ ધરપકડ પણ થશે જો એફઆઈઆર નોંધાશે તો અમને શું મળ્યું અમને શું મળ્યું અમારા તો રૂપિયા ગયા ને અને આ એક બ્રિજ નથી આ દર્દ એમને નથી બીજો બ્રિજ બતાવીશ આ બ્રિજ તો અદ્ભુત છે અદ્ભુત રેલવેનો બ્રિજ છે વલસાડ જિલ્લામાં પણ આવી સ્થિતિ છે ઉમરગાંવનું સંજાણ સંજાણ ગામ પાસે રેલવેનો એક ઓવરબ્રિજ બન્યો પચાસ કરોડ કેટલા ઓછા નહીં પચાસ કરોડના ખર્ચે આ પુલ બન્યો પુલ પરથી પોપડા પડી રહ્યા છે પોપડા મારી ટીમને કહીશ કે પોપડાવાળા દ્રશ્યો બતાવીશું આપણે અને એબીપી સ્મિતાએ અસ્મિતાએ અહેવાલ રજૂ કર્યો ત્યારબાદ ભારતીય જનતા પક્ષના જ ભારતીય જનતા પક્ષના ડબલ એન્જિનની સરકાર રાજમાન કેન્દ્રમાં એટલે રેલવે લાગતું હોય તો પણ બીજેપીની એમની હાજરીમાં રમણ પાટકર ત્યાં ગયા એમની હાજરીની અંદર જ લોકલ લોકોએ ટેસ્ટ કર્યો આપ જુઓ ખાલી બે ત્રિકમ માર્યો અને આટલું મોટું આ ગાબડું આ છે સ્થિતિ આ છે સ્થિતિ સિમેન્ટ ક્યાં હશે હું આ ટાઇટલ ના વાપરું કે કોને ખાધી સિમેન્ટ તો શું વાપરું શું વાપરું આ સ્થિતિ છે અનેક ઠેકાણે આવા ગાબડા પડ્યા છે ગઈકાલે મોરબીનો પણ એક બ્રિજ આવ્યો હતો એ પણ બતાવીશું પરંતુ એ આપણે મારી ટીમને કહીશ કે મોરબીવાળો બ્રિજ જોજો માળિયા ઉપર બનેલો હજી તો વિધિવત શરૂ પણ નથી થયો અને આ બ્રિજના ગાબડા જોઈ લો અને આ ભારે વરસાદ આવ્યો પવન આવ્યો એના કારણે ગાબડા નહીં પડે આ ભ્રષ્ટાચારના જ ગાબડા છે માળિયા મિયાણા જ જવાના રસ્તા ઉપર બનેલો આ બ્રિજ છે એની ઉપરના ગાબડા જોઈ લેજો વડોદરામાં પણ આ પ્રકારનો બ્રિજ પાંચ મહિના પહેલાં લોકાર્પણ થયું હતું અને બ્રિજની સેફ્ટીની જે દિવાલ હતી ને એના જે બ્લોક લાગેલા એ બ્લોક પણ તૂટી ગયા હતા આ પણ જોઈ લેજો તમે હવે રાજકોટ તો રાજકોટની અંદર પણ ગોંડલ ચોકડી પાસે બ્રિજ બનાવવામાં આવ્યો નેવું કરોડના ખર્ચે બ્રિજ બન્યો હતો નેવું દિવસ નેવું દિવસમાં ગાબડા પડવા લાગ્યા ત્રણ મહિના પહેલાં તો હજી એનું લોકાર્પણ થયું હતું અને આ ગાબડું પડી પોપડા પડે આવો જ બ્રિજ ખેડાના ગલતેશ્વર તાલુકાનો છે અહીંયા વાળીનાથ ગામને જોડતો બ્રિજ લાખો રૂપિયાના ખર્ચે બનાવાયો એને તમે અડો ને ટચ કરવા ખાલી એટલે સેફ્ટી વોલની દિવાલ તૂટી જાય બ્રિજની રેલિંગ માટેની જેમ ઉખડી નીચે પડી જાય આ સ્થિતિ છે એનો મતલબ બધું પોલમ પોલ છે પોલમ પોલ પોલમ પોલ છે અને આપણે વાતો કરીએ છીએ સિગ્નેચર બ્રિજ પેલો બ્રિજ નથી જોતા ભાઈ જે બનાવો ને એ પ્રોપર બનાવો બહુ ખવાઈ ગયા રૂપિયા બહુ ચવાઈ ગયા રૂપિયા આ ન હોઈ શકે આ ન હોઈ શકે આ ખુલ્લી ઉગાડી લૂંટ છે લૂંટ અને આપણે વાત કરીએ ઝીરો ટોલરન્સ પારદર્શી સરકાર ના હોય પારદર્શિતા આ જ છે આ જ પારદર્શિતા છે કે ભ્રષ્ટાચારના ગાબડા છે અને આ જે રેલવેવાળો બ્રિજ હતો રેલવેની તો સ્પેશિયલ એક ડિપાર્ટમેન્ટ હોય છે સ્પેશિયલ ફેડ કોરિડોર કેવું કંઈક રૂડું રૂપાળું નામ આપી કોઈ ડિપાર્ટમેન્ટ બનાવેલો છે અને એ ડિપાર્ટમેન્ટની અંદર ભાજપના જ ધારાસભ્ય ગયા આશા રાખું મને તો અપેક્ષા હતી કે જાગૃત ધારાસભ્ય પોતે ફરિયાદી બનશે અને રેલવેનો જે પણ કોન્ટ્રાક્ટરો એની સામે ફરિયાદ નોંધાવશે કારણ કે મારા તો રિપોર્ટરે જોયું પણ એ તો ધારાસભ્ય સાહેબે જોયું હતું એમની હાજરીની અંદર જ એમની હાજરીમાં જ આ દ્રશ્યો પણ તો જોઈ લો જોઈ લો ને કહે ખાડો પડે ત્રણ ચાર વખત ત્રિકમ માર્યું અને આખું સીધું નીચે જમીન દેખાય શું થયું શું નથી થયું શું નથી થવાનું એવું જાણું છું કશું નથી થવાનું એવું પણ હું જાણું છું પણ મારી ફરજ છે આ ટ્રાન્સફરસી બહાર લાવવી જોઈએ પારદર્શિતા સાથે કહેવું જોઈએ હા હું પ્રમાણિકતાથી કહું છું સિસ્ટમ અપ્રમાણિક છે હું પ્રમાણિકતાથી કહું છું સિસ્ટમ ભ્રષ્ટ છે હું પ્રમાણિકતાથી કહું છું રોડ અને પુલમાં દુનિયાભરનો આજે પણ ભ્રષ્ટાચાર થાય છે આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે એમ પટેલ સાહેબ જોડાયા છે નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સાહેબ છે સ્નેહલભાઈ જોશી છે ભારતીય જનતા પક્ષના નેતા પણ છે હેમાંગભાઈ રાવલ છે કોંગ્રેસના પ્રવક્તા છે સ્નેહલભાઈ આટલો બધો તમારા પક્ષના નેતાને માફ કરજો તમારા પક્ષના શાસનવાળી સરકારની અંદર કોન્ટ્રાક્ટરોનો અધિકારીઓનો રૂપિયા માટેનો સ્નેહ એ મેં અપેક્ષા પણ નહોતી રાખી ગાબડા પડે આખોને આખો પુલ તૂટી જાય ઓનલાઈન બધી સિસ્ટમ કરી આ બધું કેવી રીતે હોય છે ગમે સમજાવો ને અંગ્રેજોના જમાનાના બ્રિજ હજી નથી તૂટ્યા એ જ દક્ષિણ ગુજરાતમાં ભરૂચનો આપણો રેલવે ઉપરનો બ્રિજ જોઈએ છીએ અને હજી તો અહીંયા ઉદઘાટન ના થયું હોય અને મારી ભારતની સરકારે બનાવવા આવેલો બ્રિજ તૂટી જાય આ તો કેવો ભારત આ તો કેવી સિસ્ટમ આપણે જે વાત કરી કે બ્રિજની જો આપણે વાત કરીએ તો સ્ટ્રક્ચર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ નામનું જે જર્નલ છે એની અંદર આપણે ઓગણીસો સિત્યોતેરથી બે હજાર સત્તર સુધીમાં એકવીસો ત્રીસ બ્રિજીસ જે છે તે કોલેપ્સ થયા છે અને આ રોનકભાઈ એક હું પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો વ્યક્તિ છું એટલે થોડુંક પ્રયાસ કરું છું કે નેચરલ ડિઝાસ્ટરથી એસી પોઈન્ટ થયા છે ડિટોરિયેશન ઓફ મટીરિયલ અને ખરાબ મટીરિયલ વાપરવાના કારણે આજે જે એકવીસો ને ત્રીસનું જે સેમ્પલિંગ કર્યું છે એમાં દસ ટકા બ્રિજિસ છે એ કોલેપ્સ આવ્યા છે ને ઓવરલોડિંગથી ફક્ત ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ ટકા જે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરઓલ ગુજરાતનું જે ડેવલપમેન્ટ આપણે છેલ્લા નવ દસ વર્ષની અંદર જોયું છે રોનકભાઈ તેની અંદર આ ડેટા ચાલીસ વર્ષનું છે સેવન્ટી સેવનથી લઈને સત્તર સુધીનું તો રોનકભાઈ છેલ્લે જે નંબર ઓફ બ્રિજિસ આપણે અત્યારે જે શહેરમાં બેઠા છે અમદાવાદમાં એના પણ ત્રણ ડિજિટમાં બ્રિજિસ ત્યાં આપણે ત્યાં બ્રિજિસ અંડરપાસ છે આ પ્રમાણેનું જે કામગીરી છે તે કોઈપણ રીતે ચલાવી લેવામાં આવે નહીં અને જ્યાં સુધી આપ ભારતીય જનતા પાર્ટીની સરકારની વાત કરો તો છેલ્લા જેટલા પણ આવા બનાવ સામે આવ્યા છે મેજર જે આપણે હાટકેશ્વર કહીએ અને એના પછી જે પણ છે તો એની અંદર અત્યારે જે લોકો છે તે દોષિત અત્યારે ઓલરેડી જેલની અંદર છે એમની જામીન પણ અત્યારે મંજૂર નથી થઈ સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો પ્રયાસ એવા વ્યક્તિને બચાવવાનો નથી દોષિત એટલે કોર્ટ નક્કી કરશે કે આ વ્યક્તિનો દોષ છે આગળ આજનું જે ટાઈટલ છે કે સિમેન્ટ કોને ખાધી તો એ પણ આદરણીય કોર્ટને ન્યાયપાલિકા જ નક્કી કરશે ને તટસ્થ રીતે કરશે કે આ સિમેન્ટ કોને ખાધો અને જેને પણ ખાધો હશે પછી કોઈ પણ પાર્ટીનો નેતા હશે કે કોઈ પણ અધિકારી હશે તો ચોક્કસ તેને દંડ મળશે મળશે ને મળશે અને સરકાર આની અંદર રમણભાઈ પાટકર તમારા પક્ષના ધારાસભ્ય એમની હાજરીમાં જ આ થયું કેમ એક નાગરિક તરીકે એક જનપ્રતિનિધિ તરીકે ફરજ નથી ફરિયાદ નોંધાવવાની કોર્ટ કરશે ને નિર્ણય અને આ પાટકેશ્વર બ્રિજની વાત કરો છો ને એ હકીકત છે ભાજપના જ નેતાઓએ પોલ ખોલ્યું પણ ભાજપની સરકારમાં જ બન્યું હતું અને એ પણ હકીકત છે આખી સિસ્ટમ જેટલો ટાઈમ બનતા થયો ને એટલો ટાઈમ વપરાયો પણ નથી અને હવે એ બ્રિજ તમે તોડાવશો માની લીધું કેમ એ વખત રોકતા નથી માની લીધું તોડાવશો ચલો માની લીધું તો એ એજન્સી પૈસા પાછા આપશે જે પણ કરશો એ વેપારીઓની કેટલી તકલીફ પડી કેટલા માનવ કલાક બગડ્યા આ બધું તો સરકારને જોવાની પેલી છે ને સાહેબ ભૂતકાળમાં શું બન્યું એનાથી રસ નથી હાલ આ કાગળ દેખાઈ રહ્યું આર્ટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો આ ગાબડું પડ્યું જ છે આ તાપીવાળો બ્રિજ પડ્યો જ છે હું પાડીને નહીં લાવ્યો પડ્યો જ છે પડ્યો જ છે આ ક્યાંક તો લેબ છે જ ના ના એટલે એ પણ અમે બી સ્વીકારીએ કે જ્યાં જ્યાં પણ આવી જે ઘટના થઈ છે તેની અંદર સરકાર પર સરકારનો જે રોલ છે એની અંદર જે આપણે જોયું કે ત્યાં તરત જ આ જે બ્રિજની વાત કરો છો જેવાળો એમાં અને અને એન્જિનિયર જે છે એક્ઝિક્યુટિવ ડેપ્યુટી એક્સીએન એ બંનેને સસ્પેન્ડ કર્યા ને એની કમિટી નિમીને તપાસ કરી છે આદરણીય મુખ્યમંત્રી શ્રી એટલે આની અંદર રોનકભાઈ જે પણ આગળ આગળની જે પ્રક્રિયા છે તે એકદમ પ્રોપરલી ન્યાયિક રીતે થશે જ આ વસ્તુ થવી જ ના જોઈએ પહેલી વાત છે સસ્પેન્ડ કેમ 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 વાત ડિસ્મિસ સસ્પેન્ડમાં તો અડધો પગાર મારણ તમારા ખિસ્સાથી જવાનો છે અને ગમે ત્યારે રીઇન્સ્ટોલ થઈ જાય શોર્ટકટ અપનાઈને

અને કેટલા દિવસ પછી એ સરેન્ડર થયું કેવી રીતે આપણે નહીં જાણતા સાહેબ પોલીસે નહીં પકડેલા હું ફરીથી કહું છું એ સરેન્ડર કર્યું હતું ના ના એટલે આ જે તમે જે કહો છો કે એ જે પણ પ્રક્રિયાથી આવ્યા અત્યારે એ લોકો ન્યાય ન્યાયપાલિકાના સકંજામાં છે રોનકભાઈ હું એટલું જાણું છું અને બીજું એ જાણું છું કે અને કહું છું અને આપના માધ્યમથી લોકોને ખાતરી આપું છું ગુજરાતના કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે તે કોઈ પણ સ્તરે આ પ્રકારની કોઈ વાત છે કોઈ પણ ભ્રષ્ટાચાર છે તે ચલાઈ નહીં લે ને ઝીરો ટોલરન્સથી ખરેખર કામ કરી રહી છે અત્યારની સરકાર આ જે પણ વસ્તુ આવે છે તે ખોટી છે ખરાબ છે ને એની અંદર જેટલા પણ સંકળાયેલા લોકો પછી તે અધિકારી હોય કે અમારી પાર્ટીનું કોઈ વ્યક્તિ હોય કે બીજી કોઈ પાર્ટીનો વ્યક્તિ હોય કે કોઈ ત્રાહિત વ્યક્તિ હોય એને બક્ષવામાં નહીં આવે અને આ જે પણ ખર્ચો જે છે ટેક્સ ટેક્સપેયરના મનીના બદલે આ જે લોકો આ દોષિત છે એ લોકોના ખિસ્સામાંથી જ કાઢવાની વાત છે અને એટલે મારી દ્રષ્ટિએ આપ જે શરૂઆતમાં જ વાત કરી કે ટેક્સપેયરના પૈસા છે એ ખૂબ સાચી વાત છે ને કોઈ પણ સરકારે એ પૈસાની ટ્રસ્ટી તરીકે કામ કરતી હોય છે રોનકભાઈ એટલે મને પણ હું આપના માધ્યમથી પણ ખાતરી આપવા માંગુ છું કે આ એક ટ્રસ્ટીનો રોલ જે છે તે સરકાર બખૂબી નિભાવશે અને આ જે ટેક્સપેયરનો મહેનતનો રૂપિયો છે જે ટેક્સ ભરે છે તે વેડફાશે નહીં જી એમાંકભાઈ આપ શું માનો છો શું કારણ આ પ્રકારની સતત ઘટનાઓ સામે આવી રહી છે રૌનકભાઈ સૌપ્રથમ તો આજે તમે જે આ તમારા રિપોર્ટ બતાવ્યા એની અંદર જે સિમેન્ટની વાત કરીને તમે જુઓ અહીંયા કેવી પરિસ્થિતિ છે સેજ એક નાનકડી એવી કોદારી મારો છો ને આખો પુલના અંદર ગાબડા પડી જાય છે અને આ સ્નેહલભાઈએ કીધું ને કે ઓડિટ થયું ને બે હજારને ઓગણીસોને સિત્તેરથી થયા આ તે આમાં એવું નથી આ તો હજી બન્યો નથી હજી તો એની ઉપર ચાલવાનું નથી ચાલુ થયું એ પહેલાં જ્યારે એનું લોકાર્પણ થવાનું હતું એની પહેલાં આ બાજુમાં જે પરિસ્થિતિ તમે જુઓ છો એ પરિસ્થિતિ છે મહિલાઓને સમજાવવું હોય ને તો એમ છે કે તમે ભાખરી બનાવતા હોય ને તો લોટની અંદર મીઠું નાખવાનું હોય અહીં તો મીઠામાં લોટ નાખવામાં આવ્યો હોય ને એવી પરિસ્થિતિ છે સિમેન્ટની અંદર રેતી મિક્સ કરવાની હોય આ તો રેતીમાં ખાલી સિમેન્ટ ભભરાઈ દીધો હોય ને એવી પરિસ્થિતિ છે રૂપાણીજી એક વખત જ્યારે કીધું હતું કે ભાઈ સૌથી વધારે ભ્રષ્ટ ખાતું એ મહેસૂલ છે મને લાગે છે કે હવે બાંધકામ ખાતું છે હાટકેશ્વર બ્રિજ નું સૌથી પહેલા એ અમારા યુવા નેતા જે બે હતા અપૂર્વભાઈ અને જ્યોત ડાયસ એ બંને એની શરૂઆતમાં પોલ ખોલી ત્યારે ભારતીય જનતા પક્ષના આ જ નેતાઓ એવું કહેતા હતા કે આની અંદર કોઈ ભ્રષ્ટાચાર નથી થયો કઈ જ વસ્તુ નથી થઈ છેલ્લે એમને અત્યારે આ બ્રિજ બંધ કરવો પડ્યો એવી પરિસ્થિતિ આવે તમે વિચાર કરો અટલ બ્રિજ આપણો જે ગુજરાતની અંદર સાબરમતી નદીમાં બનાવવામાં આવેલો છે એ બ્રિજનો કાચ પણ તૂટી ગયો એમાં પણ આજુબાજુ હવે લોઢાની થાળીમાં સોનાની થાળીમાં લોઢાનો મેખ એમ આજુબાજુ એની બાજુમાં કાચની ઉપર ચાલવાનું નહીં એ કાચની ખાલી રેલિંગ બનાવી દેવામાં આવી છે મારે તો ખાલી એટલું કહેવું છે કે આ જેટલા કોન્ટ્રાક્ટરો છે એનું એક સિમ્પલ છે અહીંયા એમસીઆઈની અંદર વેબસાઇટની અંદર એના નામ દેખાય છે હવે તમે વડોદરાની વાત કરો તો વડોદરાની અંદર માંજલપુરની અંદર એક બ્રિજ રોનકભાઈ તમને કદાચ વિશ્વની અંદર આવી ટેકનોલોજી નહીં હોય બ્રિજની ઉપર ચાર રસ્તા બની ગયા બ્રિજ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવે છે એક ડાબી બાજુથી બન્યો જમણી બાજુથી બન્યો બીજી બાજુ પૂર્વથી બન્યો અને પશ્ચિમ બન્યો વચ્ચે ચાર રસ્તા છે માંજલપુર બ્રિજમાં અને ત્યાં લાલ લાઈટ પણ છે અને ત્યાં પોલીસવાળા પણ ઉભા રહે છે આવું તો કદાચ વિશ્વની અંદર પહેલી વાર બન્યું હશે કે ટ્રાફિક ઓછો કરવા માટે કરવું હોય ને તમારે બે બ્રિજ બનાવવા હોય તો ઉપર નીચે બનાવો વડોદરાની અંદર અટલ બ્રિજ જે છે એની દીવાલ તૂટી તો કે આ તો સેફટી માટેની દીવાલ નથી આ તો અહીંયા પાર્કિંગ ના કરે કોઈ કચરો ના નાખે એના માટે દીવાલ મૂકવામાં આવેલી છે દરેક બાબતની અંદર તમે જ્યારે ભ્રષ્ટાચારના સાચે સામે ને સામે આવતા કિસ્સાઓ હોય ત્યારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તા અને નેતાઓ પહેલાં તો એને સ્વીકારતા નથી અને જ્યારે સ્વીકારે છે ત્યારે પાછા કોર્ટ અને ન્યાયપાલિકાની દુવાઈ દે છે કોર્ટ અને ન્યાયપાલિકા આવે જ શું કામ એ પહેલાં તમે એવું જડબે સલાક વ્યવસ્થા રાખો માણસ આજે સવારમાંથી ઘરમાંથી બહાર નીકળે છે મધ્યમ વર્ગનો એને મને લાગે છે કે હવે હેલ્મેટ નહીં પણ બખ્તર પહેરવું પડે એવી પરિસ્થિતિ જે આમાંને એકાદ પુલ ઉપર જો કોઈ ચાલ્યું હોત તો તમારી હાલત એ મધ્યમ વર્ગના વ્યક્તિની શું થયું હોત જોવાનું છે એક બાજુ રોડના ભૂવાઓ તમને નડે એક બાજુ આટલું મોટું લડે સ્મશાનની અંદર પણ ભ્રષ્ટાચાર જન્મથી માડીને માંડીને સ્મશાન સુધી અને હું અહિયાં સ્પષ્ટ આરોપ મૂકું છું ભારતીય જનતા પક્ષને જે લોકો ફંડ આપે છે એ ફંડ આપનારા કોન્ટ્રાક્ટરો છે એ લોકો જ આવી હિંમત કરે છે આના હપ્તા ગાંધીનગર સુધી જાય છે અને ગાંધીનગર સુધી હપ્તાને બંધ કરવું હોય તો વ્હીલ પાવર જોઈએ ગુજરાતની અંદર કોંગ્રેસના શાસનમાં એકસો ત્રીસથી વધારે બંધ બનેલા છે એક પણ બંધ જુઓ તમે અત્યારે આટલા વર્ષો પછી પણ ત્રીસ જેટલા બંધ છે એને સમારકામ કરવાની જરૂર પડી છે બાકીના બધા જ મોટા બંધ એમને એમ છે ભારતીય જનતા પાર્ટીએ બંધ તો બનાવ્યા જ નથી જે બંધ બનાવ્યા હોત તો શું પરિસ્થિતિ હોય એ પણ આપણા માટે અત્યારે વિચારવી રહી એમાં ભાઈ આપ જે કહ્યું અર્ધ સત્ય કહ્યું તમે કહ્યું કે ત્યાંથી પસાર થયા હોય તો શું હાલત થાય પસાર થાય પહેલાં તૂટી જાય એમાં ભાઈ એવું નથી કે પસાર થવું જ ને આપણા જુઓ વાલોડ તાપીમાં થયું ને આ ઉમરગાવાળું થયું ને પહેલાંથી ક્લિયર થઈ જાય તૂટી જ જાય એટલે વાંધો નહીં આવતો ખેર મોરબી જેવું કોકવાર જ થાય થવું પણ ના જોઈએ પટેલ સાહેબ મારી સાથે જોયા પટેલ સાહેબ પટેલનો દીકરો દેશી ગણિત સમજુ છું મને એટલી ખબર પડે કે બે ત્રિકમ મારો ને આપણા બાપ દાદાએ ખેડેલી જમીન પણ છે ને એટલી મજૂરી કરીને ખેડી બે ત્રિકમે જમીને નહીં ખેડાતી જમીને નહીં ખેડાતી બીજ રોપાયણ એટલું નહીં થતું બે ત્રિકમ મારણ પુલ ઉપરથી સિમેન્ટ પડી જતો હતો તો માટી બી નહીં વાપરતા લાગતા માટી બી ચોરી નહીં લાવતા લાગે હલકી હલકી ગુણવત્તાવાળી તો એન્જિનિયર છો આપ આખી સિસ્ટમ ન જાણો છો શું કારણ શું કારણ કે અંગ્રેજોના જમાનાનો બનેલો બ્રિજ આજે ભરૂચવાળો બ્રિજ જોવા તમે નર્મદા નદીનો હજુ પણ એવો નહીં હોય હજુ પણ એવું નહીં હોય અને આપણી જ સરકાર મારી જ સરકાર લો મારીને તમારી જ સરકાર આપણી આંખ આગળ બનેલો બ્રિજ આપણા દાદાએ બનેના સમયે જોયેલો બ્રિજ હજુ પણ જીવતો અને મારી જ ઉંમરમાં બનેલો બ્રિજ મરી જાય કેટલું દુઃખ થાય શું કારણ જી જી રોનકભાઈ હું પણ એક ખેડૂતનો દીકરો છું એટલે કહું કે આખા ગુજરાતમાં આ જે મેઘરાજામાંની મેઘરાજાની રૂઢી પધરાવણી થઈ છે બહુ સરસ પધરાવણી થઈ છે એટલે આખા ગુજરાતને મારા વધામણા ઈસરો હવામાન ખાતું સરકાર સરકારી તંત્ર મીડિયા એનજીઓ બધાને પણ વંદન અને અભિનંદન બહુ સરસ સૌ સૌને પોતાનો રોલ કર્યો પણ આવા રૂડા વધામણા જે મેઘરાજાના થાય એને આવી હોનારતો સાથે સાંકળી લઈ અને એ મેઘરાજાને મેઘરાજાની જે સેના પધારે સાત પંટોળ આવે પછી વરસાદ આવે આપણે કહેતા હતા એને બદનામ કરવામાં આપણે કોઈ ન કરી શકીએ એ આપણી ભૂલો છે આ ઓગણીસો અઠ્ઠાણુંમાં કંડલામાં આ આવી ઓનારત સર્જાઈ હતી જ્યારે કોઈ પણ વાવાઝોડું સાયક્લોન હજારો કરોડો અબજો ટન પાણી લઈને દરિયા પરથી આ આવવાનું હોય તો બધાની સરકારને ખબર છે સિસ્ટમને ખબર હોય આવું થવાનું જ હોય એ થાય તો જ વરસાદ આવે એટલે એમાં ગભરાવાનું ના હોય એ એ પ્રસૂતિની પીડા તરીકે સ્વીકારવાનું હોય એના બદલે હા હો કરી નાખ્યું એ વધારે પડતું મને લાગ્યું બીજે ડાયવર્ટ મીડિયાનું ધ્યાન થયું એવું મને લાગ્યું ભલે જે થયું પણ આ બાબત ઉપર આપણે કરીએ તો કંડલામાં જ્યારે એ જે વનરત આવી થોડીક વધારે નુકસાન થયું એટલે ડિઝાઇન ક્રાટરિયા બદલ્યા એટલે બસો કિલોમીટરનું પણ પવન કોઈ કંઈ વરસાદ જ ના કહેવાય વાવાઝોડું ના કહેવાય આપણે આરામથી પહોંચી વળીએ એવી આપણી ડિઝાઇનો સિસ્ટમ અને એવા પ્રાવધાનો હોય છે એમાં ફેલ થાય તો વરસાદ આવ્યો એટલે અરે ગટર ઉપર પાણી ભરાઈ ગયા રોડ પર પાણી ભરાઈ ગયા પુલ તૂટી ગયા અને આ દિવાલો તૂટી પડીને આવી એ વરસાદને તમે બદનામ ના કર્યું તો હોય જ આવું હોવું જોઈએ ના હોય તો દુષ્કાળ પડે એટલે આ રોજ જે એંગલથી આપણે જોઈ રહ્યા છીએ એ મારી દૃષ્ટિએ એવું કહેવું છે કે આપણામાં ફોલ્ટ હોય સિસ્ટમમાં ફોલ્ટ હોય ડ્રેનેજ બરાબર સાફ ના કર્યું તો પાણી રોડ ઉપર ભરાય બ્રિજ બ્રિજ તૂટે આ બધું થાય એ આપણી ફોલ્ટ છે મેઘરાજાની ફોલ્ટ નથી બરાબર થયું છે હવે આ રહ્યું કે મતલબ કે જે પ્ર પ્રાવધાન કરવાવાળા વિચારકો વિઝનરી જે હોય છે એ તો બરાબર વિચારતા હોય છે કંડલાના જે ઘટના બની એ પછી ડિઝાઇન ક્રાટ તો એટલા મજબૂત કર્યા કે વર્ષ આ પવનથી કંઈ પુલ પડી જતા હશે એટલે આ જે કંઈ છે તે આપણી આ બાંધકામની સિસ્ટીમ સાથે આ કામગીરી સાથે જે કહેવાય એ તંત્રની જે ગોઠવણ હવે આ બધી લાંબી લાંબી વસ્તુ છે આ પાંચ મિનિટમાં હું જવાબ આપું તો પણ હું ના એને સંતોષ આપીશ પણ હું એમ કહું

તો બસો કિલોમીટર નો પવન તો કે કોઈ મકાન તૂટી જાય છે પણ આ વિજળી ના કેમ પડી જાય છે પડવાના કે ઉભા હોય છે તમે પેલા મજબૂત કરી દે 15 દિવસ પહેલી જૂને ઇસરોએ કહ્યુંતું કે 15મી અહીંયા આવશે પંદર દિવસ સુ આપણે ઊંઘ્યા જે પડા થાપલા પડી જાય આવા હતા પુરીચ ક્યાંય તકલીફ થાય હોય તો પાણી કેમ આપણે ડ્રેનેજ કે શું કરીએ છીએ એટલે સિસ્ટમ છે ને એ ચાલ મને પરેલ સાહેબ એકો આપતો આ વિભાગમાં રહી ચૂક્યા છો જે તે ભાષાવાળા મિત્ર કહેતા હતા

મેં જોયું કે ડિપાર્ટમેન્ટલ રિક્વાયરી ચાલે કોઈ અધિકારીને ઇન્ક્રિમેન્ટ થોડોક ટાઈમ અટકાવે આ ના કરે પણ કોન્ટ્રાક્ટરનો કંઈક થતો મેં જોયું નથી એ હવે આ આ કંઈક થોડું થોડું જોવા મળે છે બાકી કોઈ કોન્ટ્રાક્ટરોનું સજા થયું મેં જોયું નથી બહુ તો કોન્ટ્રાક્ટર આટલા નિશ્ચિંત કેમ હશે એમનું એવું તો કેવું સેટિંગ હોતું હશે કે લોકો આટલા નિશ્ચિંત હોય એ તો તમે મારા કરતાં વધારે જાણો છો સાહેબ હું વિભાગને બહુ નહીં જાણતો ને બધા કે બધું થઈ થઈ ગયું બધી ગઈ નહી એટલે કે સારા પ્રયત્નો છે ઓગણીસો સત્તાણું અઠાણું થી ઓનલાઈન ટેન્ડર પહેલું ગુજરાતનું ઓનલાઈન ટેન્ડર મેં ખોલેલું છે આખા ગુજરાતમાં નાઇન્ટી એટ ડોન્ટ નો અને ત્યાંથી સરસ સિસ્ટમો ઓનલાઈન થઈ ગઈ છે એ પણ થઈ ગયું છે ટ્રાન્સપરન્સી પણ આવી ગઈ છે અને હવે તો ઓનલાઈન ફાઇલો મુવમેન્ટ પણ આ ભૂપેન્દ્રભાઈ સરકારમાં ઘણું સારું થયું છે ઘણા વર્ષો એ પણ સારું થઈ ગયું હમણાં હમણાં એટલે આ બધું સારું થઈ રહ્યું છે છતાં પણ આ લૂપ હોલ છે ને જો સરકારની ચુસ્ત મનોદશા ચોખ્ખી મનોદશા હોય કે આ ન થવું જો કંઈ તો સાહેબ બધું જ થઈ શકે સરકાર એની પાછળ આખા એવા 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 એવી નીતિઓ ઘડવી પડે જી સ્નેહલભાઈ દંડાય અને સારો માણસ ના દંડાય એ બધું ઘણું બધું સારા માણસો જી સ્નેહલભાઈ મારી સાથે જોડાય છે સ્નેહલભાઈ જુઓ એન્જિનિયરિંગમાં પણ ખબર પડતી નથી બાપ દાદાનું જે મકાન હતું એ જોયેલું જ પણ આ રોડ ઉપર આવા વિઝ્યુઅલ આવે આખો આખો પુલ તૂટેલો દર્દ થાય શું કારણ આવી તો ક્યાં કમી છે મને સમજાવો ના એટલે આમાં બે વાત જે પટેલ સાહેબે કીધી હું એ એન્જિનિયર છું હું પણ આર્કિટેક્ટ છું એટલે થોડું ટેકનિકલી બી જે સમજી શકીએ એ અમે પ્રયાસ કરીએ છીએ કે સમજાવવાનો કે આખી જે પ્રક્રિયા છે એની અંદર જે જે પણ સ્ટેજીસ છે કન્સ્ટ્રક્શનના એની અંદર પણ ક્યાંક ક્યાંક જો ત્રુટી રહી હોય તો આ પ્રકારનું જે કન્સ્ટ્રક્શનની ક્વોલિટી પર જે ખરાબ અસર થાય છે તે થાય છે બીજી એમને વાત કરી કે અત્યારે બધું ઓનલાઈન છે ટ્રાન્સપરન્ટ છે પણ નીતિઓ સરકારને ઘડવાની જરૂર છે એટલે સ્વાભાવિક છે કે હજી પણ આ જેટલા પણ આવા નાના મોટા ઘટના નાના મોટા હું એટલે કહું છું મોટી છે વસ્તુ પણ સ્ટેટિસ્ટિકલી જેટલા બધા બ્રિજિસને જે બને છે એના પ્રમાણમાં આ ક્યાંક આ પ્રકારનું જ્યારે આ થાય છે ઘટના

અને આવી જાય ખાડો પડી એટલે એ જ હું કઉ છું કે આ ઘટના જે છે તે નિંદનીય છે અને આવું ના જ થવું જોઈએ રોનકભાઈ ફરીથી કહું છું અને અમે સ્વીકારીએ છીએ કે જે લેવલે જે જે આ થયું છે તેનો દંડ પણ થશે અને સરકાર સો ટકાનું ધ્યાન રાખશે ને આની ખાતરી આપું છું આપને અને જનતાને આપના માધ્યમથી કે આ પ્રકારનું જે પણ ત્રુટી હશે એવા લોકોને પણ એને અને આ હાટકેશ્વરનું એક્ઝામ્પલ છે રોનક પૈસા પણ વસૂલ કરવામાં આવશે એ લોકોને સજા પણ મળશે એટલે જનતાનું જે છે ચિંતા એ સર્વ સર્વોપરી રાખીને આ બધા નિર્ણયો લેવામાં આવે એટલે રોનકભાઈ બીજી એક નાની વેદના છે મારી મારા કોંગ્રેસના મિત્રએ કીધું કે કોંગ્રેસ વખતે આવું થતું હતું મણિનગરમાં રહું છું નાનો હતો સાયકલ પર ટ્યુશન અમે જતા હતા એક બ્રિજ બની ગયો હતો

સારંગપુર જતા રસ્તાની અંદર છેલ્લા ત્રણ વર્ષથી હું જોઉં છું રેલવેના ઓવર બ્રિજના મારી ટીમ ને કઈ છે વિઝ્યુઅલ પ્લે કરીશું સ્નેલ્વે ના ધ્યાનમાં આવે ખેર ધંધુકાવાળા વિઝ્યુઅલ છે ધંધુકાવાળા બિલકુલ મેં જાતે આવી હું તમને એજ જ ધંધુકાનો બ્રિજ કેમ થઈ બનતો સારંગપુર જતા મારી ટીમ ને છે વિઝ્યુઅલ

ના હું હું રોનકભાઈ આપને ફરીથી કહું છું કે હું એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ સ્વીકારું છું ભારતીય જનતા પાર્ટીના એક

ઇયા સદબી કુચ અજીબ દાસ્તાન કરતીએ પહેલે આંખે નોચ લેતી એ ફિર ચશ્મે દાન કરતીએ હવે કહેશે કે હવે આમને કોઈને બક્ષવામાં નહીં આવે પૈસા પાછા આપી દેવામાં આવશે એમની જોડે લઈ લેવામાં આવશે ભાઈ આ પરિસ્થિતિ જે છે એનો તમે સ્વીકાર કરો તમે અહીંયા જે બોલ્યા એમાં તો કેટલાય બધા બ્રિજ છે બોપલ રિંગ રોડ છે આણંદ છે બોરસદ ચોકડીનો તૂટી ગયો સુરત ઓલપાડ લુણાવાડા હાદોડ ભરૂત નાંદેર મહેસાણા ઊંઝા હાઈવે વડોદરા આવા તો ઘણા બધા બ્રિજો છે શાસ્ત્રી બ્રિજનું પણ ઉદાહરણ છે પોલીસે કહી દીધું કે આમાં જવાનું નથી એ પછી છ મહિના બ્રિજમાં બધા મોટા મોટા વાહનો ચાલ્યા તંત્રએ એકબીજા જોડે ભેગા મળીને કામ કરવું પડશે વ્હીલ પાવર લાવવો પડશે ગુજરાતમાં જેટલા પણ બ્રિજ અત્યાર સુધી તૂટ્યા છે એના ઉપર સરકારે શ્વેત પત્ર જાહેર કરવું પડે ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર થયા છે એ કરવું પડે અને ગુજરાતની અંદર છેલ્લા દસ વર્ષની અંદર જેટલા બ્રિજ બન્યા છે એના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાની હું અત્યારે ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપું છું અટલ બ્રિજ નું પણ ફિટનેસ સર્ટિફિકેટ હજી સુધી ઓનલાઈન રજૂ કરી શક્યા નથી યાર આજ એ બ્રિજ છે ભાઈ જેવું બતાવતો હતો એ મારી ટીમ ને કે પ્લે કરીશું જતા જતા બ્રિજ આ બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી સ્નેહલભાઈ હું આરતી જોઉં છું સ્નેહ સાથે આશા રાખું છું સમય નો અભાવ છે સમય સમયનો અભાવ છે ભલે વિલંબ થાય સ્નેહલભાઈ પણ કમસે કમ જયારે પણ બને ને એટલે પેલો ઉમરગા બ્રિજ સંજાણ બ્રિજ ત્રણ ત્રિકમમાં તૂટતો હતો ને એવું ન બને એનું ધ્યાન રાખવાડાવજો મારો પ્રયાસ હતો જે આ છેદ છે ભ્રષ્ટાચારના જે ગાબડા છે એને ખુલ્લા પાડવાનો અને હર હંમેશું ખુલ્લા પાડતો રહીશ હકીકત એ જ કે સિસ્ટમ આખી સેટ થયેલી છે સિસ્ટમ આ છેદ નથી સિસ્ટમ સેટ થઈ જાય છે અને સેટ થાય છે ને ત્યારે જ બ્રિજ કોલપ્સ થાય છે એક વિરામ લઈશ વિરામ વાત કરીશ બોલિવૂડની કારણ કે બોલીવુડની અંદર સ્વતંત્રતાના નામે દેવી દેવતાઓનું અનેકવાર અપમાન થાય છે અને એવી જ એક ફિલ્મ ફરીથી વિવાદમાં આવી છે હું ફરીથી કહું છું જો કોઈ એવું માનતું હોય કે વિવાદમાં આ પિક્ચર આવે અને પછી પબ્લિસિટી થાય ને વધુ ચાલે તો એ ભૂલી જજો બહુ થઈ ગયું બોલિવૂડનો આ ખેલ ખુલ્લો પાડવો જરૂરી છે